ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર। 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને જાબાજ પત્રકાર સાથે સમાચાર। માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો। જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ। નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં આપનું સ્વાગત કરું છું। જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર। તાવતે વાવાઝોડું સાબરકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન જોવા મળ્યા હતા। સાબરકાંઠાને મુખ્ય સમાચાર આવી ગયા છે ત્યારે જોઈએ સ્પીડ ન્યૂઝ 17 પર એક વિશેષ અહેવાલ। સાબરકાંઠા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ગરીબ પરિવારોને રોવાનો વાળો આવ્યો છે। ટાટપત્રી બાદરે જીવન જીવતા લોકોનો છાપરા ઉડ્યા હતા। છાપરા સાથે ઘર વેઠો સામાન પાણીથી પલળી ગયો હોવાની વિશેષ માહિતી પ્રાપ્ત થઈ છે। લોકો પોતાના છાપરા શોધવા માટે દોડ્યા હતા। જ્યારે વાત કરીએ તો નુકસાન થયા લોકોના આંખમાં નુકસાનની સા આંસુ આવી રહ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં તાવતે વાવાઝોડે તાજી સર્જી છે ત્યારે વાત કરીએ ઈડરની તો ઈડર મામલતદાર કચેરી કે પીપળાનું મોટું ઝાડ ધરાશાયી થયું હોવાના વાવર પ્રાપ્ત કરતા છે। પીપળાનું ઝાડ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી। તાવતે વાવાઝોડાને લઈ શહેરમાં આવેલ જલારામ મંદિર પાસે શારારામમાં 3ના કમ્પાઉન્ડ પર વરસાદી પાણી ભરાયા હતા। હવે જોઈએ તલોદ ની માહિતી તો તલોદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાન થયાના વાવડ આવી રહ્યા છે। ત્યારે તલોદ તાલુકાના દોલપુર ગામે 52નું ઝાડ રોડ પર પડી જતા અવરજવર પર રોક લાગી ગઈ હતી। જોકે સ્થાનિક લોકો દ્વારા રસ્તો અવરજવર માટે સાફ કરાયો હતો। હિંમતનગર પાસે આવેલા સતનગરમાં પણ ઘણું નુકસાન થયું હોવાના વાવર મળી રહ્યા છે। ત્યારે ઘણે ટાટપત્રી ઉડી અને ઝાડવાને પણ નુકસાન થયું હોવાના વાવર મળી રહ્યા છે। હવે વાત કરીએ પ્રેમપુર ગામની તો પણ પ્રેમપુર ગામમાં ઘણા લોકોના ઘરના પતરા ઉડી ગયા હતા અને તેઓ નોંધાવાનો આધાર બની ગયા છે। ગામના સરપંચ તલાટી દ્વારા પ્રેમપુર ગામે સ્થળ તપાસ કરવામાં આવી હતી। તાવ તે વેરેલા વિનાશને પગલે ઘરે લોકોના છાપડા ઉડી ગયા હતા। હિંમતનગર પાસે આવેલા ગોવિંદપુરાના ખેડૂતોને ખેતરમાં પણ ઊભા બાજરીના પાકો પણ પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ રાજકમસી પરમાર સાબરકાંઠા।